હાલ ડભોઈ પંથકમાં કોરોનાને પગલે લોકડાઉનની સ્થિતિ છે, ત્યારે ગરીબ લોકોને અને રોજે રોજ કમાઈને ખાવાવાળાને અન્ન ન મળતું હોય અનેક સેવાભાવી સંસ્થાઓ જમવાની સુવિધા પૂરી પાડી રહી છે. આજે મોતીબાગ ખાતે ડભોઈ પાલિકાના સભ્યો દ્વારા પણ આશરે 200 ઉપરાંત લોકોનું જમવાની સુવિધા કરી ઘરે ઘરે જમવાનું પૂરું પાડવામાં આવ્યું હતું. ડભોઈ નગરપાલિકા નગરના લોકોની સેવામાં કોરોના વાયરસને પગલે કંઈક કાચું છોડવા ન માંગતી હોય, હાલ લોકડાઉનની સ્થિતિને પગલે ઘરેથી બહાર કોઈને નીકળવું નહીં, ધંધો રોજગાર બંધ છે, ત્યારે આવા લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવા પાલિકા કર્મચારીઓ કામે લાગ્યા છે. જાતે મોતીબાગ ખાતે જમવાનું બનાવી લોકો સુધી પહોંચતું કર્યું હતું, જેમાં નગરપાલિકા પ્રમુખ અંશુયાબેન કિરીટભાઈ વસાવા, કારોબારી ચેરમેન મુકેશ શાહ, સભ્ય સોનલબેન કિશોરભાઈ સોલંકી, અફજલભાઈ કાબવાલા, કિરીટભાઈ વસાવા, કિશોર સોલંકી, નિમેશ પટેલ, સંજય પંડિત સહિત તમામ સભ્યો એકત્ર થઈ જમવાની વ્યવસ્થામાં લાગી ગયા હતા. આ પ્રસંગે કોન્ટ્રાક્ટરો પણ સહકારમાં જોડાયા હતા. કોરોના વાયરસને અનુલક્ષીને ડભોઈ શહેરમાં અત્યારે જે લોકડાઉનને જે અનુલક્ષીને જે ગરીબ પ્રજા છે, જે રોજિંદા લાઈને રોજિંદા ખાવાવાળી પ્રજા, જે લોકોને રોજ અનાજ પાણી ભૂખ્યા ના રહે તે માટે ડભોઈ નગરપાલિકાનો સ્ટાફ, સભાસદો અને અમારા કોન્ટ્રાક્ટર્સના સહયોગથી એ લોકો માટે જમણવાર બનાવી અને ઘેર ઘેર પહોંચતું કરવાનું આયોજન અમે કરેલ છે. સભ્યો બી અંદર કરે છે? હા, સભ્યો પણ જાતે મહેનત કરે સભ્યો, અને લોકોને તકલીફ ના પડે અને લોકો ભૂખ્યા ના ઊંઘે જે ગરીબ પ્રજા છે તેના માટેનું એક આયોજન અમે ચાલુ કરેલ છે.